નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું લેક્ચર નંબર 10 ની અંદર કાળા પદાર્થનું ને વિકર્ણની જે વાત હતી તેના વિશેની વાત કરવાની છે. પણ તે પહેલા આપણે વાત કરી લેશું વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવની. અગાઉ આપણે જોઈ ગયા હતા વિદ્યુત ચુંબકીય વિકિરણનો, વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે તરંગ સ્વભાવ હતો, આ તરંગ સ્વભાવની આપણે મેક્સ પ્લાન્કે અને જે વાત કરી તેના વિશે વાત કરી હતી. પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ જે વર્ષોથી તરંગ સ્વભાવ ધરાવતું, મતલબ કે જે આપણે ગર્ત શૃંગ દ્વારા જે આખી તરંગની સમજૂતી આપી હતી એ ફક્ત એમ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ શ્રેણી તરંગ પ્રકૃતિ જાણીતી હતી. પરંતુ પછીથી જાણવા મળ્યું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ ફક્ત તરંગ પ્રકૃતિ ના ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ પણ જાણીતો હતો. તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ કેવી રીતે અમલમાં આવ્યો, કણ સ્વભાવ વિશે શું વાત જાણીતી હતી તેની વાત કરીશું. તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ અથવા કહી શકાય પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. આ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત કઈ રીતે અમલમાં આવ્યો, કાં તો વિદ્યુત ચુંબકીય વિકિરણને કણ સ્વભાવ પણ છે એની વાતની જાણકારી પણ આપણને કઈ રીતે પ્રાપ્ત થઈ તેની વાત કરીશું. બે પ્રકારની પ્રકાશીય ઘટના હતી, વિવર્તન અને વ્યતિકરણ. આ વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાઓ લઈએ તો વિવર્તન અને વ્યતિકરણની ઘટનાઓ હતી એ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવને આધારે આપણે સરળતાથી સમજાવી શકતા હતા. વિવર્તન અને વ્યતિકરણ અર્થાત તમને પ્રશ્ન થશે કે વિવર્તન અને વ્યતિકરણ વસ્તુ શું હતી. તો વિવર્તન જે કહીએ વિદ્યુત ચુંબકીય વિકિરણ હશે, કોઈ નડતરરૂપ વસ્તુ હોય અને તેને અથડાય અને અથડાઈ અને જેની વાંકા વળવાની જે ઘટના હતી તો વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે કહીએ કે પ્રકાશ માટે કહીએ ટાઈપનું. તો આ વિદ્યુત ચુંબકીય વિકિરણની કોઈ નડતરરૂપ અવરોધરૂપ વસ્તુને અથડાશે અને પછી એ વિદ્યુત ચુંબકીય વિકિરણ હશે એની જે વાંકા વળવાની જે ઘટના થતી હતી એ કહેવાતી હતી વિવર્તન. અને બીજો શબ્દ આવે છે વ્યતિકરણ. તો વ્યતિકરણ તો બે જુદી જુદી આવૃત્તિના પ્રકાશ વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય, કોઈ બે સરખી આવૃત્તિના જે વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય તેનું જે સંયોગીકરણ થશે અને સંયોગીકરણ થયા પછી દરેક બિંદુએ જે એનું મૂલ્ય માપીશું તો એના બેઝિક મૂલ્ય જેટલું મળતું હતું. તો આ બે પ્રકાશીય જે ઘટનાઓ હતી, ખાસ તમે આ વિશે ફિઝિક્સમાં ડિટેલમાં ભણશો, વિવર્તન અને વ્યતિકરણ. તો આ વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાઓ હતી તો આ ઘટનાઓ આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવના આધારે સરળતાથી સમજાવી શકતા હતા. પરંતુ એવા કેટલાક અવલોકનો હતા, એવા કેટલાક પ્રયોગો હતા જે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવના આધારે આપણે સમજાવવા જઈએ તો વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવના આધારે અમુક એવા પ્રયોગોના અવલોકનો હતા તે આપણે વસ્તુ સમજાવી શકતા નહોતા. તો એવા કેટલાક અવલોકનો કયા હતા કે જે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત દ્વારા સમજાવી શકતા નથી, તો એની વાત કરીએ તો એક આવશે વાત ગરમ પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. ગરમ પદાર્થમાંથી મતલબ કે જે કાળા પદાર્થમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થતું હતું એના સ્વભાવ વિશેની સમજૂતી હતી તે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવથી સમજાવી શકતા નથી. અહીંયા ગરમ પદાર્થ કહીએ તો કાળો પદાર્થ એવો પદાર્થ કલ્પેલો છે કે જેની અંદર દરેકે દરેક તરંગ લંબાઈના પ્રકાશનું અવશોષણ થતું હશે અને દરેકે દરેક પ્રકાશ એમાંથી ઉત્સર્જિત થઈ જતો હોય એવા પદાર્થને આપણે ગરમ પદાર્થ કો તો કાળો પદાર્થ કીધેલો છે. અને આ ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા જે વિકિરણનો સ્વભાવ હતો, આ વિકિરણનો સ્વભાવ વિશે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકતા નથી. એ સ્વભાવ સમજાવવો તો આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ જ લેવો પડે. બીજી વાત આવશે ફોટોઇલેક્ટ્રિક અસર. ફોટોઇલેક્ટ્રિક અસર એટલે એના વિશેની થિયરી પછી તમારે નેક્સ્ટ આવે જ છે કે જ્યારે ધાતુની સપાટી ઉપર સોડિયમ પોટેશિયમ જેવી ધાતુ લેશું, આ ધાતુની સપાટી ઉપર પ્રકાશનું કિરણપુંજ અથડાશે, મતલબ કે પ્રકાશનું કિરણ અથડાશે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. અને આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાની જે ઘટના હતી, મતલબ કે ધાતુની સપાટી ઉપર પ્રકાશનું કિરણપુંજ અથડાવાથી એના એ સમયે તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હતા. અને આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાની ઘટના હતી તે કહેવાતી હતી ફોટોઇલેક્ટ્રિક અસર. તો આ જે ફોટોઇલેક્ટ્રિક અસર હતી, આ ફોટોઇલેક્ટ્રિક અસર પણ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવના આધારે આપણે સમજાવી શકતા નથી. ત્રીજા નંબરમાં આવશે ઘન પદાર્થ.
મતલબ કે જે ઘન પદાર્થના ઉષ્માધારિતા ઉષ્માનું જે પ્રસરણ થતું હોય અને એમાં જે વિચલન આવતું હશે એ આપણે સમજાવવું હોય તો એ તાપમાન આધારિત વિધેય હતું તો આ વસ્તુ ભી વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકાતી નથી ચોથા નંબરે હાઇડ્રોજનના સંદર્ભમાં રેખા વર્ણપટ હાઇડ્રોજન પરમાણુનો જે આપણને રેખા વર્ણપટ મળ્યો તો આ વર્ણપટની સમજૂતી પણ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ આપી શકતો નહોતો એટલે કેટલાક આ ચાર જુદા જુદા અવલોકનો હતા આ જે અવલોકનો હશે આ અવલોકનોની સમજૂતી જો વિદ્યુત ચુંબકીય વિકિરણનો આપણે તરંગ સ્વભાવ લઈએ તો તરંગ સ્વભાવના આધારે સમજાવી શકાતી નથી આ પ્રયોગના અવલોકનો સમજાવવા માટે વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવની જરૂરિયાત ઊભી થઈ હતી અને એના ઉપરથી આગળ વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ સ્વભાવ પણ ધરાવે છે એવી સાબિતી મળી હતી એટલે ખાસ આની અંદર કયા ચાર અવલોકનની વાત કરવાની કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકાતી નથી તો આની અંદર એક વાત આવશે ગરમ પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણના સ્વભાવ વિશે જે ફોટોઇલેક્ટ્રિક અસર હતી તેના વિશેની સમજૂતી આવશે ત્રીજા નંબરે આવશે ઘન પદાર્થની ઉષ્માધારિતા જે તાપમાન આધારિત જે વિચલન હતું તે વસ્તુની સમજૂતી આપી શકતું નહોતું અને જે હાઇડ્રોજનના સંદર્ભમાં જે રેખાવર્ણપટની માહિતી દીધી આ રેખાવર્ણપટની માહિતી પણ હશે એ સમજાવી શકાતું નથી હાઇડ્રોજનના સંદર્ભની માહિતી હવે વાત કરીએ પહેલું એની અંદર કે ગરમ પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ ગરમ પદાર્થમાંથી મતલબ કે જે કાળા પદાર્થનું વિકિરણ હતું આ કાળા પદાર્થના વિકિરણ વિશેની વાત કરી આની અંદર તો આપણે જોયું છે જે મેક્સ પ્લાન્કે હતા આ ક્ષેત્રને લગતા ઘણા બધા પ્રયોગો કરેલા અને એની અંદર ખાસ આ જે કાળા પદાર્થનું વિકિરણ મતલબ કે જે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો જે સ્વભાવ સમજાવ્યો હતો આ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ સમજાવવા માટે ખાસ જ્યારે ઘન પદાર્થને ગરમ કરવામાં આવતો તો ઘન પદાર્થને જ્યારે ગરમ કરવામાં આવે તો ઘન પદાર્થને ગરમ કરતા વિશાળ વિસ્તાર ધરાવતી તરંગ લંબાઈ વાળા વિકિરણ ઉત્સર્જિત કરે એટલે કે કોઈ પણ તમે ઘન પદાર્થ લેતા હતા આ ઘન પદાર્થને ગરમ કરવામાં આવે તો વિશાળ વિસ્તાર ધરાવતી મતલબ કે અલગ અલગ તરંગ લંબાઈઓ ધરાવતી અલગ અલગ તરંગ લંબાઈઓ ધરાવતી અલગ અલગ વિકિરણો ઉત્સર્જિત કરશે ઘન પદાર્થને ગરમ કરતા હવે એની અંદર ખાસ ઉદાહરણ લીધું ખાસ લોખંડનું કે લોખંડનો ટુકડો કાં તો લોખંડની ધાતુ લે લોખંડના સળિયાને લે લોખંડના સળિયાને લે અને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવશે ત્યારે આમાં અમુક તો ઉદાહરણ આપણે પણ જોયેલું હશે કે જ્યારે આપણે લોખંડના સળિયાને ગરમ કરીએ છીએ ત્યારની વાત છે લોખંડના સળિયાને જ્યારે ગરમ કરીએ છીએ તો ગરમ કરતા પહેલા લોખંડના સળિયાનો રંગ આખો પરિવર્તિત થશે લોખંડનો સળિયો પહેલા ઝાંખો લાલ થશે હજી જો એને વધુ ગરમ કરવામાં આવશે હજી વધુ ગરમ કરતા તા લોખંડના સળિયાને તો એ એમાંથી લાલ રંગ બનાવતો એટલે જ્યારે પણ લોખંડના સળિયાને ગરમ કરવામાં આવે તો લાલ રંગ સુધીનો રંગ પરિવર્તન થાય છે તેવું તો આપણે ઘણીવાર જોયેલું હશે જ્યારે આપણે ભઠ્ઠીમાં કે એમાં લોખંડ વધુ ગરમ થયું પણ જો હજુ પણ લોખંડને વધુ ગરમ કરવામાં આવશે તો લોખંડના સળિયાને વધુ ગરમ કરતા તે સફેદ રંગમાં પરિવર્તિત થશે અને જો હજી પણ વધુ ગરમ કરવાનું ચાલુ રાખીએ તો એ વાદળી રંગમાં પરિવર્તિત થતું હતું એટલે કે એમાંથી રંગ જોવા પાછળનું કારણ કે એમાંથી એક પ્રકારના જે વિકિરણ ઉત્સર્જિત થતા હશે એની તરંગ લંબાઈ અહીંયા લાગે વળગે હશે અહીંયા લગભગ કોઈ સફેદ અને વાદળી રંગ સુધીનું તો પરિવર્તન જોયેલું નહીં હોય પણ આપણે ગરમ કરતા લાલ રંગમાં પરિવર્તન થાય છે એ તો દરેક વિદ્યાર્થી અમુક વાર આપણે જોયેલી ઘટના હશે પણ આવું કેમ થયું તો જેમ જેમ તાપમાન વધતું હતું તમે ગરમ કરવાનું વધારો છો મતલબ કે એક ટાઈપનું તાપમાન વધાર્યું છે અને જેમ તાપમાન વધારવામાં આવશે તેમ આવૃત્તિ નીચા મૂલ્યથી ઊંચા મૂલ્ય તરફ જશે મતલબ કે એમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થવાના હતા આ વિકિરણને જેમ જેમ તમે ગરમી આપવામાં આવ્યું તો જેમ જેમ ગરમી વધારતા ગયા એમ આવૃત્તિ જે નીચા મૂલ્યથી હતી એ ઊંચા મૂલ્ય તરફ જાય મતલબ કે લાલ રંગની આવૃત્તિ ઓછી હતી લાલ રંગના આવૃત્તિથી વાદળી રંગની આવૃત્તિનું મૂલ્ય કઈ તો વાદળી રંગની આવૃત્તિનું મૂલ્ય કેવું હતું ઊંચું હતું એટલે જેમ તાપમાન વધે તેમ આ ઘન પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ હતી આ ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ ઊંચા મૂલ્ય તરફ જતી હતી એટલે પહેલા ઓછું તાપમાન હતું તો લાલ રંગના આ લાલ રંગની આવૃત્તિનું મૂલ્ય કેવું હશે ઓછું હશે
જેમ જેમ વધારે ગરમ કર્યું એમ તમારે છેલ્લે વાદળી રંગનું ઉત્સર્જન થશે. અને આ વાદળી રંગની આવૃત્તિ કઈ હતી? ઊંચા મૂલ્ય તરફ જતી હતી. તો આ એક વસ્તુ આ લોખંડના સળિયાને ગરમ કરતા એમાંથી થતા જે વિકિરણ ઉત્સર્જિત થશે, કેમ કે અલગ અલગ તરંગ લંબાઈના આવૃત્તિના આપણે રંગ દ્વારા વસ્તુ સમજી શકતા હતા. બીજી વાત કે જે આદર્શ પદાર્થ કીધેલો, આદર્શ પદાર્થ એટલે એવો જ પદાર્થ કે જે બધી આવૃત્તિનું અવશોષણ કરે અને બધી આવૃત્તિનું ઉત્સર્જન કરે. હવે આદર્શ પદાર્થની વસ્તુ તમારે સમજવી હોય તો આપણે ખાસ જે પ્રકાશના પાઠો ભણીએ છીએ દસમામાં, આપણે પ્રકાશનો ને બધી વસ્તુ સફેદ પ્રકાશ અને કાળા રંગના પદ રંગ માટે આપણે આ વસ્તુ જ્યારે સમજતા હતા ત્યારે આ વસ્તુ આપણે હાલ હું પ્રકાશના ઉદાહરણથી સમજાવું છું, પણ અહીંયા આપણે વસ્તુ પદાર્થ માટે લેવાની છે. દાખલા તરીકે આપણે સફેદ રંગનો પ્રકાશ કોઈ વસ્તુ હશે, ધોરણ 10 માં તમારે આવતું હતું કે લાલ રંગની વસ્તુ હશે લાલ રંગની દેખાય, લીલા રંગની વસ્તુ હશે તો લીલા રંગની દેખાતી હશે. તો આનું કારણ કે કોઈ પણ વસ્તુ દેખાવા માટે એના ઉપર જ્યારે પ્રકાશ આપાત થશે, પ્રકાશ આપાત થાય તો ચોક્કસ તરંગ લંબાઈ એની અંદર શોષણ પામશે, બાકીના રંગ શું કરતી હશે? ઉત્સર્જન થશે. અને જે રંગનું ઉત્સર્જન થતું હોય એ રંગનો આપણને પ્રકાશ દેખાતો હશે, મતલબ કે એ રંગની વસ્તુ આપણને દેખાય. દાખલા તરીકે લાલ રંગની કોઈ વસ્તુ હશે તો જે જાનીવાળી પીનારા આખા રંગનો પણ વર્ણ પડાવે, એમાંથી જાનીવાળી પીનારામાંથી બીજા બધા રંગોની અંદર શોષાઈ ગયા હશે, લાલ રંગ એમાંથી ઉત્સર્જિત થયો હશે. તો આપણને જે તે વસ્તુ કેવા રંગની દેખાઈ હશે? લાલ રંગની દેખાઈ હશે. હવે આપણે જોઈએ કે આપણને સફેદ રંગની વસ્તુ દેખાય છે અને કાળા રંગની વસ્તુ દેખાય છે. તો સફેદ રંગની વસ્તુ ક્યારે દેખાશે? કે જ્યારે આપણે આપાત કરેલા બધે બધા પ્રકાશ હશે એ બધે બધા પ્રકાશ એમાંથી શું થઈ ગયા હશે? ઉત્સર્જિત થઈ ગયા હોય. તો આપણને જે શ્વેત પટ તો જે સૂર્યપ્રકાશનો જેવો સફેદ પ્રકાશ હોય તેવો જ દેખાય. પણ જ્યારે આપણે એની અંદર કાળા રંગની વસ્તુ દેખાતી હશે તો બધે બધા રંગોનું અંદર શું થઈ ગયું હશે? શોષણ થઈ ગયું હશે. કોઈ વસ્તુ કાળા રંગની દેખાય મતલબ કે દરેકે દરેક સૂર્યપ્રકાશના બધા કિરણો એમાં શોષિત થઈ જાય છે. તો આ જ વસ્તુ આદર્શ પદાર્થ માટે કે જે પદાર્થ બધી આવૃત્તિનું અવશોષણ કરી શકતો હોય અને બધી જ આવૃત્તિનું ઉત્સર્જન, મતલબ દરેકે દરેક વિસ્તારની દરેક અલગ અલગ આવૃત્તિ ધરાવતા અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા બધા જે વિકિરણ હતા બધી જ આવૃત્તિઓ હતી એનું અવશોષણ અને ઉત્સર્જન કરી શકે, તો આવા અવશોષણ અને ઉત્સર્જન કરી શકે એવા આદર્શ પદાર્થ તરીકે ઓળખાતો હતો. આદર્શ પદાર્થને કલ્પના કરેલી છે એવો પદાર્થ શક્ય બધે અમુક સ્થિતિ હતો નથી, અમુક ચોક્કસ પ્રકારની આયોજન કરવામાં આવે ત્યારે આ વસ્તુ શક્ય બનશે, પણ આવા પદાર્થને ઓળખવામાં આવતું તો કાળા પદાર્થ તરીકે. એટલે આદર્શ પદાર્થ કહીએ કે કાળા પદાર્થ કહીએ, જે બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન કરશે અને બધી જ આવૃત્તિઓનું શું કરતો હશે? શોષણ. આવૃત્તિનો મતલબ કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ એના ઉપર આપાત કર્યા હોય, અલગ અલગ આવૃત્તિ ધરાવતા અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા એ બધાનું અવશોષણ કરી શકે અને બધાનું ઉત્સર્જન કરી શકતો હોય એવા પદાર્થને આદર્શ પદાર્થ કીધેલો અથવા કાળો પદાર્થ કીધેલો. હવે આપણે અહીંયા ખાસ વાત કરવાની છે, એટલે સુધી તો આપણે આ કાળા પદાર્થની એમાંથી ઉત્સર્જન થતા વિકિરણ એના વિશેની વાત કરી. કાળા પદાર્થમાંથી જે ઉત્સર્જિત થતા વિકિરણ હતા, મતલબ કે બધા બધા આવૃત્તિ વાળા તરંગલંબાઈનું આ બધા આવૃત્તિ વાળા જે વિકિરણ હશે એનું ઉત્સર્જન પણ કરી શકતો, તો આ જે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણ હતા આ વિકિરણને શું કહેવાશે? કાળા પદાર્થનું વિકિરણ. તો જે કાળા પદાર્થનું વિકિરણ આ જે આપણે જે વસ્તુ સમજાવી નતા શકતા, જે ગરમ પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ કહીએ, કોતો જે આ કાળો પદાર્થ કીધો, આ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણના સ્વભાવ વિશે, આ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણ કઈ રીતે ઉત્સર્જિત થાય છે આ બધી માહિતી હતી વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવના આધારે નથી સમજાવી શકાતી, એના માટે એની કણ સ્વભાવની જોઈએ. તો આ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની વસ્તુ હતી તે તાપમાન આધારિત અને તરંગ લંબાઈ આધારિત હતી, તેનો એક વહેંચણી વક્ર દોરવામાં આવ્યો અને એ વસ્તુની સમજૂતી પ્લાન્કે જે આપી તેની આના અંદર ખાસ વાત કરવાની છે. તો હવે જોઈશું આપણે કાળા પદાર્થના વિકિરણની વાત કરીશું. વિકિરણનું સમજાવતી માટે ખાસ એ વસ્તુ કરવામાં આવી જે વિકિરણની તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ દોરવામાં આવ્યો, મતલબ કે અલગ અલગ તરંગ લંબાઈ જે ઉત્સર્જિત થતા વિકિરણની તીવ્રતા હતી
તેનો આલેખ દોર્યો અને અલગ અલગ તાપમાને ખાસા વસ્તુ નોંધી. એટલે એ કેવું હતું આપણે સિમ્પલ રીતે કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ ચોક્કસ વેંચરી એટલે જે કાળા પદાર્થમાંથી વિકિરણ જે ઉત્સર્જિત થતો હતો આ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિની ચોક્કસ વેંચરીની તીવ્રતા કેવી હોય તો વેંચરી કેવી હોય તો એની તીવ્રતા વિરુદ્ધ વિકિરણની આવૃત્તિની તીવ્રતાનો આલેખ એટલે અહીંયા વિકિરણની આવૃત્તિ લીધી છે પણ આલેખ તરંગ લંબાઈનો વિરુદ્ધ દોર્યો હોય કે આવૃત્તિ માટે તો દોર્યો એટલે કે વિકિરણની તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈ તો વિકિરણની તીવ્રતા વિરુદ્ધ એ જે વિકિરણની આવૃત્તિ હશે એ આવૃત્તિની તીવ્રતાનો આલેખ કહી શકાય એટલે પહેલું તો કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિની ચોક્કસ વેંચરી એટલે ફરીથી સમજજો કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિની ચોક્કસ વેંચરી એટલે કેવી હોય તો વિકિરણની આવૃત્તિ જે તીવ્રતા હતી વિકિરણની તીવ્રતા વિરુદ્ધ વિકિરણની આવૃત્તિની તીવ્રતાનો આલેખ આ જે આલેખ દોરેલો તો એ તાપમાનના આધારિત હતો એટલે કે તાપમાન સાથે આ મૂલ્ય સંકળાયેલા હતા હવે એની અંદર જે પ્લાન્કે એની અંદર જે સૂચન કર્યા તેની વાત કરીએ તો આપેલ તાપમાને ઉત્સર્જિત વિકિરણની જે તીવ્રતા છે મતલબ કે આ બાજુ આપણે વિકિરણની તીવ્રતા લઈએ છીએ આપેલ તાપમાને ઉત્સર્જિત થતા વિકિરણની જે તીવ્રતા હતી આપેલ તાપમાને શબ્દ એટલા માટે વાપરી જે તે તાપમાન બદલાશે તો એ આવૃત્તિની તીવ્રતા બદલાઈ જતી હતી મતલબ કે વિકિરણની તીવ્રતા ઉપર અસર થતી હતી તો આપેલ તાપમાને વિકિરણ ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા હવે અહીંયા જોજો ખાસ તરંગ લંબાઈના ઘટાડા સાથે ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા પહેલા વધશે તરંગ લંબાઈના ઘટાડા સાથે ખાસ શબ્દ વાપરીએ છીએ તરંગ લંબાઈ જેમ ઘટશે એમ ઉત્સર્જિત વિકિરણની જે તીવ્રતા હતી વધશે વધીને મહત્તમ થશે અને પછી ત્યારબાદ તરંગ લંબાઈના ઘટાડા સાથે શું કરશે ઘટવાનું શરૂઆત કરશે મતલબ કે તમે જો આલેખ જે આપેલો છે એની અંદર અહીંયા તરંગ લંબાઈ લેમ્ડા નેનોમીટર એકમમાં દર્શાવેલ છે તરંગ લંબાઈ લેમ્ડા નેનોમીટર એકમમાં દર્શાવેલ છે આ બાજુ જેમ જેમ આવશે એમ તરંગ લંબાઈ ઘટે છે તરંગ લંબાઈ જેમ જેમ ઘટતી જાય છે એમ એમ આપ ધારો કે આ T1 તાપમાને આપેલ તાપમાન એટલે આપણે કોઈ T1 તાપમાન 298-500 કેલ્વિન જેવું તાપમાન લઈ લીધું તો આ T1 તાપમાને લીધું જેમ જેમ તમારે તરંગ લંબાઈ આમ આવતું ઘટતી હશે એમ એમ તમારે તરંગ લંબાઈ ઘટે એમ એમ તીવ્રતા શું થઈ જાય વધતી જાય છે કેમ કે આપણે આ બાજુ આ એક સુપર તીવ્રતા લીધી તીવ્રતા વધે છે તીવ્રતા વધીને મહત્તમ થશે પણ હજી તમે જો તરંગ લંબાઈ ઘટાડા કરતા રહેશો તો તરંગ લંબાઈના ઘટાડા સાથે પછી તીવ્રતા પાછી શું કરશે ઘટવાનું શરૂઆત કરશે એટલે વાક્ય અહીંયા ખાસ સમજજો તરંગ લંબાઈના ઘટાડા એટલે આપેલ તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા હશે લા બાજુ આપણે ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા લીધેલી હતી તો આપેલ તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા તરંગ લંબાઈના ઘટાડા સાથે વધશે વધીને મહત્તમ એટલે પીક પ્રાપ્ત કરશે અને મહત્તમ બન પછી તરંગ લંબાઈ ઘટાડાશે તો પછી તીવ્રતા શું કરતી હતી ઘટવાનું ચાલુ કરતી હતી એટલે આપેલ તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા તરંગ લંબાઈના ઘટાડા સાથે વધે મહત્તમ થાય અને ત્યારબાદ તરંગ લંબાઈના ઘટાડા સાથે ઘટવાનું શરૂ આ વસ્તુ તમે T1 ટેમ્પરેચર લઈ લે T2 ટેમ્પરેચર લઈએ તો પણ એ વસ્તુ જળવાશે પણ તમારે તાપમાન વધ્યું તો તીવ્રતા શું થઈ ગઈ ઉત્સર્જિત વિકિરણની થોડી વધી ગઈ એટલે કે ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા હતી કોના ઉપર આધારિત પરિબળ હતું તાપમાન ઉપર આધારિત પરિબળ હતું પછીની વાત કરી કે પ્લાન્કે સૂચવ્યું કે હવે આ બધી જે વસ્તુ હતી એ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવના આધારે સમજાવવા જતા હતા તો તરંગ સ્વભાવના આધારે આ કાળા પદાર્થના ઉત્સર્જિત વિકિરણ તીવ્રતાની સમજૂતી આપી શકાતી નથી તો આના માટે પછી આગળ પ્લાન્કે સૂચન કર્યું પ્લાન્કે સૂચવ્યું કે પરમાણુ કે અણુ શક્તિનું જે ઉત્સર્જન હશે મતલબ આ વિકિરણ જેમાંથી ઉત્સર્જિત થયા તો આ પરમાણુ કે અણુ શક્તિનું જે ઉત્સર્જન હોય કે શોષણ હશે કોઈ સતત પ્રક્રિયા નથી એટલે આ અવશક્તિનું ઉત્સર્જન કે અવશોષણ અસતત રીતે જથ્થામાં થતું હશે અને આ અસતત રીતે જથ્થામાં થતું હશે તો આ ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ કે જે શોષાતું હોય કોતો ઉત્સર્જાતું હોય તો આ ઉર્જાનું જે સૌથી ઓછું પ્રમાણ જે શોષાતું હશે કે ઉત્સર્જાતું હશે તેને પ્લાન્કે નામ આપી દીધું ક્વોન્ટમ અને એક ક્વોન્ટમની ઉર્જાનું મૂલ્ય હશે આ એક ક્વોન્ટમ ઉર્જાની મૂલ્ય હશે એની આવૃત્તિના સમપ્રમાણમાં હશે ઈ ચલે છે ન્યુ
અને e ચલે છે ની ઉપરથી સપ્રમાણતા અચળાંક મૂકીશું h પ્લાન્ક કે આપેલો તો એટલે એના ઉપરથી પ્લાન્ક અચળાંક નામ આપ્યું e બરાબર h ઇન્ટુ ન્યુ એટલે આ જે ખાસ ઊર્જાનું સૌથી ઓછું પ્રમાણ કે જે આ કાળા પદાર્થના વિકિરણ દ્વારા શોષાયું હશે કે ઉત્સર્જાતું તો ઊર્જાના સૌથી ઓછું પ્રમાણ કે જે શોષાતું હોય કે ઉત્સર્જાતું હશે તેને ક્વોન્ટમ નામ આપ્યું નાનામાં નાના સ્વરૂપને અને એક ક્વોન્ટમ જે હશે એની ઊર્જા માટેનું સૂત્ર તો એ જે શોષાતી કે ઉત્સર્જન પામતી જે ઊર્જા હશે એ ઊર્જા એ જે આ વિકિરણની આવૃત્તિ હશે એને સમપ્રમાણમાં એ ચલે છે ન્યુ ચલે છે નું દૂર કરીએ ચિહ્ન તો સપ્રમાણતા અચળાંક મુકાશે h h ને કહેવાતું તો પ્લાન્ક અચળાંક અને પ્લાન્ક અચળાંક h ની વેલ્યુ હતી 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 જૂલ ઇન્ટુ સેકન્ડ એટલે આના દ્વારા ખાસ ક્વોન્ટમ એવો નવો શબ્દ વ્યાખ્યાયિત થયો આ ક્વોન્ટમ શબ્દ એટલે ઊર્જાનું સૌથી નાનું સ્વરૂપ જી અંદર શોષણ પામતું હશે કે ઉત્સર્જન પામતું હશે અને જે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ દ્વારા કાળા પદાર્થનું જ્યાં વહેંચણી વખતે તો વિકિરણ જે ઉત્સર્જિત થતું હતું આ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની તીવ્રતાની જે વાત તરંગ સ્વભાવ દ્વારા નથી સમજાવી શકાતી એ વસ્તુ કણ સ્વભાવ દ્વારા મતલબ કે ઊર્જાનું સૌથી નાનું સ્વરૂપ ક્વોન્ટમ શબ્દ આપ્યું અને પ્લાન્કે એના વિશેની બધી વાત ડિટેલમાં સમજાવી લયા ખાસ આપણે આ કોન્સેપ્ટ સા માટે હતો કે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો ફક્ત તરંગ સ્વભાવ જાણતા હતા વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ સ્વભાવ કેમ ધરાવે છે એ વાતથી આપણે પરિચિત થવું જો અને આટલી વાત ઉપર કેમ કે કણ સ્વભાવ ધરાવે છે ને નાનો શબ્દ ક્વોન્ટમ શબ્દ અમલમાં આવ્યો અને એ કણ સ્વભાવના આધારે આ બધા પ્રયોગોની સમજૂતી આપી શકે એના માટે આપણે ખાસ આ વાત કરીએ છીએ આપણે હવે એક્ઝામની અંદર વાત કરીએ તો એ કે કાળા પદાર્થના વિકિરણમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિની તીવ્રતાનો આલેખને સમજાવો તો ખાસ અહીંયા આ વસ્તુ આવશે એ જો સમજાવી શકાય અને આગળના જે ચાર મુદ્દા લીધા કે વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવની માતાઓ કયા અવલોકનો હતા જે તરંગ સ્વભાવ દ્વારા નતા સમજાવી શકે તો એના આધારે તમને આપણે આગળ પ્રશ્ન જોયો તે આવશે એટલે આ બંને પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ખાસ આ થિયરી બંને તૈયાર કરવાની છે સમજવાની છે હવે આમાં યાદ રાખવાની મેથડ તો પહેલું તો આપણે જો વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ કીધો હોય તો આપણે પ્રશ્ન લખવાની શરૂઆત ક્યાંથી કરીશું તો વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાઓ એવી હતી કે આ વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટના હતી તે તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકાતી પણ એવા કેટલાક સંભવ્ય પ્રયોગો હતા કે જે આપણે તરંગ સ્વભાવ દ્વારા નતા સમજાવી શકતા તો એવા ચાર પ્રયોગો કયા તો પહેલા જે ચાર પોઈન્ટ આપણે ખાસ નો ધ્યાન તે ક્રમશ આવવા જોઈએ એક ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણ વિશે બીજો ફોટોઇલેક્ટ્રિક અસર ઘન પદાર્થની ઉષ્મા ધારિતા જે તાપમાનનું વિધેય હતું તે વસ્તુ નથી સમજાઈ શકતી અને ચોથી વસ્તુ હતી કે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ તેની સમજૂતી નથી એટલે આ વસ્તુ કણ સ્વભાવ તર પછી વાત આવશે એમાં કાળા પદાર્થના વિકિરણની કાળા પદાર્થના વિકિરણનું તો એક પેલો લોખંડના ગરમ કરતા ઉદાહરણ આપજો તો એ પોઈન્ટ યાદ રાખવાનું લોખંડના સળિયાને ગરમ કરતા જે અલગ અલગ આવૃત્તિ લાલ બ્લુ સુધી પહોંચીએ તે અંગેની વાત પછી વાત આવશે જે કાળા પદાર્થ કે આદર્શ પદાર્થની જે વ્યાખ્યા કરી કે કાળો પદાર્થ એટલે કે આદર્શ પદાર્થ કોને કીધો તો એવો પદાર્થ કે બધા જ આવૃત્તિનું શોષણ કરતો હોય કે ઉત્સર્જન કરતો હોય અને એમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થતા હતા તેને કીધા કાળા પદાર્થનું વિકિરણ અને એની તીવ્રતા માટેનો જે આલેખ દોર્યો તેની વાત તરંગમાંના ઘટાડા સાથે શું વાત થઈ અને પછી એના માટે જે શબ્દ ક્વોન્ટમ આપ્યો ના ક્વોન્ટમની ઊર્જા સાથે સંકળાયેલી જે વાત હતી એની અહીંયા વાત કરવાની રહેશે ખાસ તો આટલા પોઈન્ટ પાડીને તમારે ક્વેશ્ચન ખાસ તૈયાર અહીંયા કરવાનો વર્ડ ટુ વર્ડ તૈયાર કરવાની એટલી જરૂર નથી પણ જે પોઈન્ટ આવતા હોય કે અમારે રહી જવા ન જોઈએ